હેલો નમસ્કાર વિદ્યન્દ્રો દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણ દસ વિશે તમારો સામાજિક વિજ્ઞાન સોશિયલ સાયન્સ જેની અંદર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા નવી બ્લુપ્રિન્ટ આવી ગઈ છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની અંદર અમલમાં આવેલી વાર્ષિક પરીક્ષા અને જે દ્વિતીય પરીક્ષા તમારે જે સેમ ટુ સેમ રહેતી હોય છે આ વખતે નવી પેપર પેટર્નના આધારે તે આપેલી છે જેની અંદર તમારા બ્લુ પ્રિન્ટની અંદર સુધારા થયા છે અને જે પેપર પેટર્ન પણ ખૂબ જ બદલાઈ ગઈ છે જેથી કરી તમારે સંપૂર્ણ સારી રીતે સમજવી ખૂબ જ જરૂરી છે અને તમારે કેવી રીતે પેપર સોલ્યુશન પણ તમને મળશે અને બીજી વાત કે પરીક્ષા અંદર સારા એવા માર્ક્સ મેળવવા માટે શું કરવું એ પણ તમને જણાવવામાં આવશે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેશો ચેનલમાં નવા છો તો બટાફટ સબસ્ક્રાઈબ કરી લેશો પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભર તો પ્રશ્નની સંખ્યા જનરલ વિકલ્પ વિના જનરલ વિકલ્પ સાથે અને કુલ ગુણ તો ચાલો જોઈએ હેતુ લક્ષી પ્રશ્નો અહીં ચોવીસ ચોવીસ અને કુલ ચોવીસ માર્ક્સ ટૂંક ચાવી પ્રશ્નો એ સે વન નવ માર્ક્સ સોરી નવ પ્રશ્નોની સંખ્યા અહીં તેર પ્રશ્નોની સંખ્યા અને અઢાર ગુણ ટૂંક ચાવી પ્રશ્નો એ સે ટુ છ નવ અઢાર ગુણ લાંબા પ્રશ્નો પાંચ આઠ અને વીસ ગુણ તેવી રીતે અહીં ચુમ્માલીસ પ્રશ્નોની સંખ્યા થશે અહીં ચોપન અહીં એસી માર્ક્સનું તમારો પેપર આ રીતે કમ્પ્લીટ થશે ત્યારબાદ જોવા જઈએ ચેપ્ટર વાઇઝ જનરલ વિકલ્પ વિના અને જનરલ વિકલ્પ સાથે તો પહેલો ચેપ્ટર છે ભારતનો વારસો ત્રણ માર્ક્સ પાંચ માર્ક્સ ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ અને લલિત કલા તો અહીં ત્રણ માર્ક્સ અહીં પાંચ માર્ક્સ ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય કલા ચાર માર્ક્સ સાત માર્ક્સ ભારતનો સાહિત્યિક વારસો તો અહીં ચાર માર્ક્સ છે અહીં ચાર માર્ક્સ છે ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજી વારસો ચાર માર્ક્સ આઠ માર્ક્સ ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો અહીં ચાર માર્ક્સ છે અહીં પણ ચાર માર્ક્સ આપણા વારસાનું જતન ત્રણ માર્ક્સ તો સામે આવશે ત્રણ માર્ક્સ ત્યારબાદ છે કુદરતી સંસાધનો તો તેની સામે ચાર માર્ક્સ નહીં સાત માર્ક્સ તેમ વન અને વન્યજીવ સંસાધનો ચાર માર્ક્સ ચાર માર્ક્સ ભારત કૃષિ તો અહીં આવશે પાંચ માર્ક્સ નવ માર્ક્સ ભારત જળ સંસાધન તો ત્યારબાદ અહીં આવશે ચાર માર્ક્સ ચાર માર્ક્સ ભારત ખનીજ અને સક્ત સંસાધનો ત્રણ માર્ક્સ પાંચ માર્ક્સ ઉત્પાદન ઉદ્યોગો તો તેની અંદર આવશે ત્રણ માર્ક્સ પાંચ માર્ક્સ પરિવહન સંદેશા વ્યવહાર અને વ્યાપાર ત્રણ માર્ક્સ ચાર માર્ક્સ ત્યારબાદ છે આગળ આર્થિક વિકાસ ચાર માર્ક્સને ચાર માર્ક્સ આગળ જોવા જઈને ચેપ્ટર નંબર સોળ આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ ચાર માર્ક્સ ચાર માર્ક્સ આર્થિક સમસ્યાઓ અને પડકારો ગરીબી અને બેરોજગારી ચાર માર્ક્સ આઠ માર્ક્સ ત્યારબાદ છે ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ ચાર માર્ક્સ તો સામે આવશે સાત માર્ક્સ માનવ વિકાસ તો અહીં આવે છે ચાર માર્ક્સ ચાર માર્ક્સ ભારતની સામાજિક સમસ્યા અને પડકારો તો પાંચ માર્ક્સ પાંચ માર્ક્સ ત્યારબાદ છે સામાજિક પરિવર્તન તો તેની સામે ચાર માર્ક્સ ને ચાર માર્ક્સ તેમ રીતે અહીં એસી ગુણ અને અહીં એકસો નવ માર્ક્સનું તમારો આ રીતનું પેપર મિત્રો થાય છે ત્યારબાદ છે આપણે તેનું માળખું જોવા જઈએ તો કે વિભાગ એની અંદર કઈ રીતના પૂછાશે તો કે ચોવીસ માર્ક્સનો વિભાગે હશે જેની અંદર જોડકા હશે ખરાખોટા હશે ખાલી જગ્યા હશે વિકલ્પો હશે અને એક બે માર્ક્સના પ્રશ્નો હશે વિભાગ બી વિભાગ બીની અંદર જોવા જઈએ તો કે વિધાન સમજાવો અથવા તો કારણ આપો વ્યક્તિઓનો પરિચય ઐતિહાસિક ભૌગોલિક સ્થળોની ઓળખ પારિભાષિક શબ્દો અથવા તો સંકલ્પનાઓ મને ઓળખો ટૂંક જવાબ અને પરિજન્ય પરિસ્થિતિજન્ય પ્રશ્નોના જવાબ વિચારીને લખો ત્યારબાદ વિભાગ સી વિભાગ ટૂંકનો તફાવત ચિત્રો જોઈને જવાબ લખો ઉપાયો અથવા સ્રો અથવા પરિણામો અથવા પરિબળો અને ત્યારબાદ છે ઉચ્ચ વૈચારિક કૌશલ્ય ધરાવતા પ્રશ્નો જવાબ હશે વિભાગ ડી તો તેની અંદર તો મિત્રો જે છે તમારા લાંબા જે છે પ્રશ્નો આવતા હોય છે ત્યારબાદ એનું પેપર જોઈ લઈએ મિત્રો આનું જે પેપર સોલ્યુશન છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક જે આપેલી છે તે પરથી તમે જઈને જોઈ શકશો અને અન્ય વિશે પણ ત્યાં આપેલા છે એ પણ તમે જોઈ લેશો અન્ય વિશેની જે બ્લુ પ્રિન્ટ તમારે સમજવી હોય તો પણ તેની લિંક ત્યાં આપેલી છે આ પ્રમાણે પેપર રહેશે દરેક મિત્રો આપણે જે છે આ દરેક દરેક પેપરના જે સોલ્યુશન છે એ આ મુકાઈ ગયા છે આ છે મૂકવાના બાકી છે એ ટૂંક સમયની અંદર આવી જશે જેની સંપૂર્ણ લિંક તમને આવીને ડિસ્ક્રિપ્શનમાં અથવા તો પછી ચેનલના પ્લેલિસ્ટમાં જઈને પણ તમે મેળવી શકો છો પ્લે લિસ્ટની અંદર દરેક વિષયના તમને ત્યાં ઉપલબ્ધ કરાયેલા છે તમારા મિત્રોને પણ અવશ્ય પણ શેર કરશો જેથી કરી એને પણ જે નવી બ્લુટનો પણ ખ્યાલ આવે અને આ જે પેપર સોલ્યુશન છે એનો પણ લાભ મળી રહે તો આ હતો મિત્રો તમારો સામાજિક વિજ્ઞાનનું પેપર